થી મિત્રો સબ્જેક્ટ ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ નાઇન્થમાં હું ઋષભ શરાબનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે એક નવા એકમની શરૂઆત કરીએ છીએ લેસન નંબર ચાર જેનું નામ છે કોલ ઓફ ધ હિલ્સ એટલે કે પર્વતનો બોલાવો કોલ એટલે બોલાવવું ધ હિલ્સ એટલે પર્વત પર્વતોનો ટહુકો અથવા પર્વતોનો બોલાવો પર્વતો છે એ બોલાવે છે તો ચાલો શું વાત છે એ આપણે આજે અહીં જોઈએ હૈ અબુમિયા લુકિંગ સેડ અરે ઓ અબુ મિયા લુકિંગ દેખાઈ રહ્યા છો તમે સેડ એટલે કે દુઃખી અબુમિયા તમે દુઃખી બતાવી રહ્યા છો વાય આર યુ સિટિંગ અલોન ટુડે શા માટે તમે આજે સિટિંગ એટલે કે બેઠા છો એલોન એકલા ટુડે એટલે આજે શા માટે આજે તમે એકલા બેઠા છો વેરી કલુઆ ક્યાં છે તમારી જે વાહલી કલુઆ ધ ઇઝ ધ નેમ ઓફ ગોટ એ બકરીનું એક નામ છે કે તમારી વાહલી જે કાલુઆ છે એ ક્યાં છે ગોવિંદા વોઝ વરીડ ગોવિંદાને શું થયું તો કે વરીડ ચિંતા થઈ પર કદાચ આઈ હેવ લોસ્ટ હર મેં તેણીને ગુમાવી દીધી આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ મેં જોયા હતા તેના પગલાં ફૂટપ્રિન્ટ એટલે કે પગના નિશાન ગોઈંગ અપ ધ હિલ્સ કે જે જઈ રહ્યા હતા ઉપર ધ હિલ્સ એટલે કે પર્વત નહીં આઈ હેવ સીન હર ફૂટ પ્રિન્ટ ગોઈંગ અપ ધ હિલ્સ તો આપણે હમણાં જ ભણી ગયા તે કાળ અહીં આવ્યો પૂર્ણ વર્તમાન કાળ કે ની સાથે હેવ આવે છે અને ક્રિયાપદનું ભૂતકૃદન મુકાય છે આઈ હેવ સીન હર ફૂટ પ્રિન્ટ ગોઈંગ અપ ધ હિલ્સ મેં તેના જે પગના નિશાન છે એ જોયા અપ ધ હિલ કે જે ડુંગરા બાજુ જતા હતા ધેટ ડેવિલ પેલો જે રાક્ષસ છે ને ડેવિલ ડીઈવીઆઈએલ ડેવિલ મીન્સ રાક્ષસ પેલો જે રાક્ષસ છે ને મસ્ટ હેવ કિલ્ડ હર તો તેણે ફરજીયાતપણે મારી નાખી હશે તેણીને પુઅર અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટિયર બિચારા અબુ ખાન છે એ આટલું બોલતા બોલતા ટીયર્સ રડવા લાગી ગયા હી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ તેઓ ન સમજી શક્યા વાય શા માટે કલુઆ બ્રોક ધ સ્ટ્રિંગ કે કાલુઆએ તોડી નાખી સ્ટ્રિંગ એટલે કે જે દોડું હોય એને આપણે સ્ટ્રિંગ કહી શકીએ દોરી અથવા તો ગળે જે બાંધવામાં આવે તેઓ દોડું તો શા માટે એ દોડું થોડી નાખ્યું એન્ડ ડિસઅપિયર્ડ અને અદૃશ્ય થઈ ગઈ ઇન ધ નાઇટ રાત્રિના સમયે એટલે કે ચાલી ગઈ હી યુઝ ટુ ગીવ હર ગ્રીન તેઓ હંમેશા તેમને આપતા ગ્રીન એટલે કે લીલું જ્યુસી ગ્રાસ એકદમ રસદાર એવું ઘાસ જ્યુસી એટલે રસદાર ગ્રાસ એટલે ઘાસ તો તેઓ હંમેશા તેને આપતા એકદમ લીલું અને રસદાર ઘાસ એન્ડ ટેસ્ટી ગ્રેઈન્સ અને સ્વાદિષ્ટ અનાજના દાણા ટેસ્ટી એટલે કે સ્વાદિષ્ટ અને જી આર એ આઈ એન એસ ગ્રેઇન્સ એટલે કે અનાજના દાણા તેઓ તેને હંમેશા અનાજના દાણા અને રસદાર ઘાસ આપતા બટ ઇવન ધેન હિ ઇઝ ઓનલી ફેમિલી મેમ્બર્સ હેટ લેફ્ટ હિઝ હાઉસ બટ ઇવન પણ આમ છતાં હિઝ ઓનલી તેના જે ફક્ત એક જ કહી શકાય તેવી ફેમિલી મેમ્બર્સ કુટુંબનું સભ્ય છે હેટ લેફ્ટ છોડીને ચાલ્યું ગયું હિ ઇઝ હાઉસ તેનું ઘર આવું સરસ મંદિરનું ભોજન આપતા હતા બટ ઇવન તેમ છતાં ધેન હી ઇઝ ઓનલી તેની ફક્ત કહી શકાય તેઓ ફેમિલી મેમ્બર્સ એ જે બકરી હતી ને એની વાત કરે છે કે ફેમિલી મેમ્બર્સ એક કુટુંબના સભ્ય જેવું જે હતું એ લેફ્ટ હીઝ હાઉસ છોડી દીધું હતું તેનું ઘર પણ હવે શું થયું આફ્ટર સમ ડેઈઝ અબુમિયા બાઉટ અનધર કોટ્સ થોડા દિવસો પછી અબુમિયા બાઉટ લઈ આવ્યા અનધર ગોટ બીજી એક બકરી બકરી એ કેવી હતી એટલે સુંદર વ્હાઈટ એકદમ સફેદ હતી એઝ અ સ્નો બરફ જેવી એન હેડ ટુ લિટર હોર્ન્સ અને તેને બે નાના હોર્ન્સ શિંગડા હતા એન્ડ પેર ઓફ લવલી બ્રાઇટ રેડ આઈસ અને જોડ હતી ખૂબ જ સુંદર એવી ચમકતી રેડ આઈસ લાલ આંખોની તો આજે નવી જે બકરી લઈ આવ્યા એનું આ વર્ણન છે કે ન્યૂ વન વોઝ પ્રિટી નવી બકરી ખૂબ જ સુંદર વ્હાઈટ એકદમ સફેદ એઝસનો એકદમ બરફ જેવી હતી એન્ડ હેડ ટુ લિટલ હોર્ન્સ અને તેને બે નાના હોર્ન્સ એટલે કે શિંગડા હતા એન્ડ પેડ ઓફ લવલી બ્રાઇટ રેડ આઈસ અને એને જોડ હતી ખૂબ જ સુંદર મજા નહીં લાલ આંખોની આઈ વિલ કોલ યુ ચાંદની હું તને ચાંદની કહીને બોલાવીશ કેર સિંગ હર સોફ્ટ ફર હી સેડ તેના જે રૂવાટી સોફ્ટ હ ફર એકદમ એની જે નરમ રૂવાટી હતી તેની ઉપર તેને હાથ ફેરવતા કહ્યું વન ફાઇન મોર્નિંગ એક દિવસ સવારે ઇઝ નેબર એના જે પાડોશી હતા ગોવિંદા અપિયડ એ હાજર થયો હી શો તેને જોયું અબુ મિયા ટોકિંગ ટુ હિઝ ઓનલી ફેમિલી મેમ્બર્સ કે અબુ મિયા છે એ ટોકિંગ વાતો કરી રહ્યા હતા ટુ his ઓનલી ફેમિલી મેમ્બર્સ ફક્ત તેના એક આ નવા કુટુંબના સભ્ય સાથે હૈ અબુ ચાચા તો એ જોઈને બોલે છે કે ઓય ચાચા યુ લુક હેપી એન્ડ હેલ્ધી તમે તો ખૂબ જ દેખાવ છો ખુશ અને હેલ્ધી એટલે કે તંદુરસ્ત હાઉ ઇઝ લાઈફ નાઉ હવે કેમ છે તમારા જીવનમાં તો જવાબ આપે છે આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન ગોવિંદા હું સૌથી ખુશ વ્યક્તિ છું ગોવિંદા ચાંદની હેઝ બ્રોટ ન્યૂ લાઈફ ટુ મી આ ચાંદની છે ને એ લઈ આવી છે ન્યૂ લાઈફ નવું જીવન ટુ મી મારા માટે શી લવ્સ મી અ લોટ આઈ કાંટ લીવ વિથાઉટ હર તેણી મને ખૂબ જ વહાલ કરે છે એન્ડ ઇવન અને માટે જ આઈ કાન્ટ લીવ હું નહીં રહી શકું વિધાઉટ હર તેણી વગર વિધાઉટ એટલે ના વગર હર એટલે તેણી તો હું તેણી વગર નહીં રહી શકું આ એની જે નવી બકરી છે એની માટેનો એક લાગણીભર્યું વાક્ય છે ચાચા વોઝ બીમિંગ વિથ અબુ ચાચા છે એ બોલતા હતા બિમિંગ એટલે બોલવું વિથ અ જોય એકદમ ખુશ થઈને બટ વોટ વેર યુ ટેલિંગ હર પણ ગોવિંદએ કીધું પણ તમે શું કહી રહ્યા હતા તેણીને આઈ શો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ કે તમે વાતો કરી રહ્યા હતા તમારી વાહલી બકરી સાથે યસ હા એ છે ને આઈવો સ્ટેલિંગ હું તેને કહી રહ્યો હતો ધ સ્ટોરી ઓફ કલુઆસ કલુઆની વાર્તા જેનો સેડ એન્ડ દુઃખી અંત આવ્યો એટ ધ બ્લડ થ્રસ્ટી પેલો જે લોહીના તરસ્યો છે એવા દાંત ધરાવતા ડેવિલ રાક્ષસને ઓન ધ હિલ કે જે સામે પેલા હિલ ઉપર છે શું કહે છે આઈ વોઝ ટેલિંગ હર ધ સ્ટોરી ઓફ કલુઆ સેડ એન્ડ હું કહી રહ્યો હતો તેણીને વાર્તા કલુઆના દુઃખી એન્ડની એટલે કે દુખાઈ અંતની જે બ્લડ થ્રષ્ટી બ્લડ એટલે લોહી થ્રષ્ટી એટલે તરસ્યો કે જે લોહીનો એવો તરસ્યો હતો એને તીર્થ ખૂબ જ વિશાળ દાંત ધરાવતો પેલો જે ડેવિલ રાક્ષસ છે ઓન ધ હિલ પહેલાં પર્વત પર અબુમિયા રિપ્લાઇડ અબુમિયાએ જવાબ આપ્યો બટ માય ડિયર ચાંદની વીલ નેવર લીવ મી પણ મારી વાહલી જે આ ચાંદની છે એ વીલ નેવર એ ક્યારેય લીવ મી મને છોડીને જશે નહીં શી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ તેની ખૂબ જ અંડરસ્ટેન્ડિંગ સમજું છે એન્ડ હેપી વિથ મી અને મારી સાથે ખૂબ જ ખુશ છે એડેડ તેને આ વાત ઉમેરી ગોવિંદા સૈડ ગોવિંદા બોલ્યો અબુચાચા આઈ એમ ડીલાઇટેડ હું ખૂબ જ ડિલાઇટેડ ખુશ છું ટુ સી યુ લાઇક ધીસ તમને આ રીતે જોઈને આઈ એમ શ્યોર મને ખાતરી છે કે ચાંદની વિલ કંપની ચાંદની છે એ તમને સાથ આપશે અકંપની એટલે સાથ આપવો ટિલ યોર લાસ્ટ બ્રેથ તમારા છેલ્લા શ્વાસ સુધી સમ યર પાસળ થોડા વર્ષો પસાર થયા ચાંદની ડેવલોપ્ડ એન્ડ એટ્રેક્શન ફોર ધ હિલ ચાંદનીમાં છે એક સમજણ વિકસે કોના તરફની તો કે એટ્રેક્શન ઓફ ધ ફોર ધ હિલ એનામાં એક સમજણ વિકસી કે પર્વત તરફનું એને એટ્રેક્શન આકર્ષણ થયું તેની સમજણ વિકસી ઓકે ડેવલપ એટલે વિકસવું એટ્રેક્શન એટલે આકર્ષણ અને હિલ એટલે પર્વત તો ભાઈ તેને પર્વત તરફનું આકર્ષણની એક સમજણ છે એ વિકસી એવરી મોર્નિંગ શી વોચડ દરરોજ સવારે તેણી જોતી ધ હિલ ટોપ્સ પહેલાં પર્વતની ટોચની શાઇનિંગ કે જે ચમકી રહ્યા હતા ઇન ધ ટેન્ડર સનલાઇટ સૂર્યપ્રકાશના અજવાળાની સૌંદર્યતાથી ટેન્ડર એટલે સૌંદર્ય સુંદરતા અને સનલાઇટ એટલે સૂર્યપ્રકાશનું અજવાળું તો એ રોજ સવારે જોતી કે પહેલાં પર્વતની ટોચ છે એ શાઇનિંગ ચમકી રહી હતી કોનાથી ઇન ધ ટેન્ડર સનલાઇટ સૂર્યપ્રકાશની સુંદરતામાં હાઉ બ્યુટીફુલ ધીસ હિલ્સ આર કેવા સુંદર મજાના આ પર્વતો છે શ્રી ટોટ તેની એ વિચાર કર્યો હાઉ રિફ્રેશિંગ ઇઝ ધ બ્રિજ ધેટ બ્લો થ્રુ ધેમ હાઉ રિફ્રેશિંગ કેવી તાજી હવા ઇઝ ધ બ્રિજ ફૂંકાઈ રહી છે રિફ્રેશિંગ એટલે તાજગી ભરેલી બ્રિજ એટલે હવા અને બ્લો એટલે ફૂંકાવવું તો કેવી તાજી હવા છે એ ફૂંકાઈ રહી છે થ્રુ ધેમ ત્યાંથી આઈ મસ્ટ રન અક્રોસ ધોઝ ગ્રીન ફિલ્ડ હું ચોક્કસ દોડીને જઈશ ધોસ પહેલાં ગ્રીન ફિલ્ડ લીલા ખેતરો તરફ શ્રી રન ટાવર્સ ધ હિલ તેની દોડવા લાગી કોના તરફ ટાવર્સ ધ હિલ પર્વતની તરફ બટ સ્ટોપડ પણ તેની અટકી ગઈ વિથ એક ઝટકા સાથે ધેર વોઝ અ રોપ અરાઉન્ડ હર નેક ત્યાં આગળ એક દોરડું હતું રોપ એટલે દોરડું અરાઉન્ડ હર નેક ના ગળામાં શ્રી હેટેડ ઇટ મોસ્ટ જેને તેની ખૂબ જ હેટેડ ધારતી હતી તો મિત્રો અહીં તમે જોયું કે એક પાત્ર છે કે જેના એક કુટુંબમાં સભ્ય તરીકે એક બકરી છે કે જે કલુઆ નામની હતી એ પર્વત તરફ ગઈ અને ત્યાં એક રાક્ષસે એને મારી નાખી એટલે કે જંગલી પ્રાણી હતું એને મારી નાખી નવું એક બકરી લઈ આવ્યા ચાંદની તો એને પણ આપણે આ પેરેગ્રાફમાં જોયું એમ સુંદર મજાના તાજા હવા ફૂકતા પર્વતો છે એને આકર્ષિત કરવા લાઈ ગયા સીરન ટાવર્સ ધ હિલ્સ તેની દોડી પર્વત બાજુ વર સ્ટોપડ વિથ જર્ક પણ તેઓ ઊભા રહી ગયા અટકી ગઈ વિથ જર્ક એક ઝાટકા સાથે દેર વોઝ અ રોફ અરાઉન્ડ હર નેક શું કામ અટકી ગઈ તો કે તેના ગળામાં દોડું હતું શ્રી હેટેડ ઇટ મોસ્ટ જે તેને ખૂબ જ ધિકારતી હતી હેઠ એટલે ધીકારવું અથવા ન ગમવું તો તેને એ જરાય ગમતું ન હતું એ દોડું બાંધેલું હતું એ તો આ વાત છે એટલી આપણે અહીં રાખીએ નેક્સ્ટમાં જોઈએ કે શું થાય છે તો આપ આ લેક્ચર ખાસ ધ્યાનથી સાંભળશો એ વાત સાથે હું અહીં વિરમું છું અસ્તુ